देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनोहर पटेल ना जय भगवान। मित्रों आयुर्वेद में कहूँ से कि रक्त एवं प्राण, चरक ऋषि एवं कहे कि जेनु लोही शुद्ध एनो प्राण मजबूत। એટલે આપણું લોહી જેટલું શુદ્ધ હશે એટલી જ આપણી રોગ પ્રતિકારક શક્તિ બહુ પાવરફુલ હશે। હવે લોહી શુદ્ધ કરવા માટે શું કરવું જોઈએ એ માટે મિત્રો સિમ્પલ ટ્રીક છે, એની હું આયુર્વેદ અને યોગા બંનેનું કોમ્બિનેશન તમને બતાવવા જઈ રહ્યો છું। પણ લોહી શુદ્ધ હોવું એટલે શું, તો આપણા લોહીમાં વાત, પિત્ત અને કફ ત્રણેયનું બેલેન્સ હોવું જોઈએ। એલોપેથીની ભાષામાં આપણે કહીએ તો વિટામિન અને મિનરલ્સ આપણા લોહીમાં પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ। ત્યાર પછી હિમોગ્લોબિન, આરબીસી, ડબલ્યુબીસી, સુગર, કોલેસ્ટ્રોલ અને પ્લેટલેટ, આ બધાનું જે લેવલ છે એ લેવલ પરફેક્ટ જે કુદરતી રીતે રહેવું જોઈએ, એટલું એનું લેવલ રહે તો એટલું લોહી આપણું પાવરફુલ રહેશે, અને જેટલું લોહી પાવરફુલ એટલી રોગ પ્રતિકારક શક્તિ આપણી વધારે હોય। હમણાં જ મિત્રો તમને ખબર હોય તો ગઈકાલે જ સમાચાર હતા કે બ્રિટનમાં 106 વર્ષની એક વૃદ્ધ સ્ત્રી કોરોનાને માત આપી છે અને 3 અઠવાડિયામાં એ સાજા થઈ અને પોતે પરત ફર્યા છે હોસ્પિટલમાંથી। તો કહેવાનો ભાવ અર્થ કે 106 વર્ષની ઉંમરે પણ કોરોનાને હરાવી શકાય છે, એ માત્ર ને માત્ર રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી સિસ્ટમ, લોહી તમારું જો પાવરફુલ હશે તો 100 વર્ષે પણ તમને કોઈ રોગ તમારું કશું કરી શકે નહીં, બગાડી શકે નહીં। મિત્રો એટલે આ પ્રમાણે લોહી જો શુદ્ધ હોય તો જ આપણો પ્રાણ મજબૂત હોય। તો એના માટેનું જે પ્રયોગ તમને કહું છું, પહેલાં પણ કહ્યું હતું, રોજ રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ દૂધ ગરમ કરવાનું અને દૂધની અંદર તમારે 1/2 ચમચી હળદર નાખવાની છે, અને હળદર નાખી અને દૂધ તમારે પી જવાનું છે। મિત્રો ઘણાને એમ થશે કે આ સિમ્પલ પ્રયોગથી લોહી કઈ રીતે શુદ્ધ થાય। મિત્રો હળદરને આયુર્વેદમાં એન્ટીસેપ્ટિક કહી છે, એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ કહી છે, અને એ જે હળદર છે એ અંદર જઈ અને વાત, પિત્ત અને કફનું બેલેન્સ કરવાનું કામ કરે છે। હવે ઘણા એમ કહેશે કે સાહેબ આ તો કહેશે કે હળદર આમ ફાક ચમચી લઈ અને ફાકો મારીને પાણી પી જઈએ ના ચાલે? ના ચાલે મિત્રો, નહીંતર તો બકરું કાઢતો ઊંટ પહેરી જશે। એનું કારણ તમને કહું કે હળદર એ વાયુ અને કફનો નાશ કરે છે પણ પિત્તને વધારે છે, એટલે દૂધના અનુપાન સાથે હળદર લેવામાં આવે તો જ એ પિત્તનું શમન કરે, નહીંતર તો એકલી હળદર પિત્તને વધારે એટલે પછી પિત્તના રોગો થાય આપણને। એટલે હંમેશા હળદર ગરમ કરેલા દૂધ સાથે, દૂધના અનુપાન સાથે જ રાત્રે સૂતી વખત લેવાની છે, બરાબર? સિમ્પલ તમને એક દ્રષ્ટાંતથી સમજાવું કે આપણી બાઇક છે, બાઇકમાં તમે એકદમ પ્યોર પેટ્રોલ વાપરો અને પ્યોર પેટ્રોલ એમાં જો એના એન્જિનમાં પ્યોર પેટ્રોલ ફરતું હોય તો મિત્રો ગાડી એટલી સ્મૂથ ચાલે કે આપણને ખબર ના પડે। અને જો કેરોસીનવાળું પેટ્રોલ તમે નાખો તો ખબર છે કે કાર્બોરેટર આખું ચોકઅપ થઈ જાય, એના જે લાઇનર પિસ્ટન છે એમાં પણ ગેપ પડી જાય અને પાછળ સાયલન્સરે ધુમાડા નીકળી જાય। તમે જોજો કેરોસીન નાખેલી ગાડી હોય ને અને એ ગાડી ચાલતી હોય ને તો પાછળ સાયલન્સરે ધુમાડા નીકળતા હોય, એવી રીતે મિત્રો આપણા લોહીની અંદર જો કેરોસીનવાળું લોહી એટલે કે અશુદ્ધ લોહી હશે ને તો આપણા સાયલન્સરમાંય પાછળ ધુમાડા નીકળી જશે। એટલે કહેવાનો ભાવાર્થ મારો કે હળદર દૂધ સાથે લેવાથી આપણું લોહી શુદ્ધ થાય છે। અને બીજો પ્રયોગ મેં પહેલાં જ કહ્યું છે કે પ્રાણાયામ, યોગમાં બ્લડને પ્યોરિફાઈ કરવા માટે, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પ્રાણાયામ બેસ્ટ છે। મેં ગયા વિડીયોમાં પ્રાણાયામની સમજણ આપી છે, તો 10-15 મિનિટ પ્રાણાયામ કરીએ। પ્રાણાયામ અને આયુર્વેદ બેના કોમ્બિનેશન દ્વારા આપણે લોહીને શુદ્ધ કરી શકીએ, અને જેટલું લોહી શુદ્ધ એટલું જ મિત્રો આપણી આ ગાડી જે છે, આપણું એન્જિન જે છે એ એકદમ સ્મૂથ ચાલશે, એ ધુમાડા નહીં કાઢે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે। આ દૂધની વાત આવી ત્યારે મને એક વાત યાદ આવે છે કે મિત્રો મારા એક મિત્રને આ જડબામાં ફ્રેક્ચર થયું, જડબું ભાગી ગયું, એટલે એ દવાખાનેથી પાટો બાટો બંધાયો, દવા લાવ્યા અને પછી હું ખબર જોવા ગયો એટલે
મેં કહ્યું મગ યાર આ બાઇક લઈને બરાબર વ્યવસ્થિત ફરતા હોય તો બાઇક સ્લીપ ખાઈ ગઈ. મને કે ના મનોહર ભાઈ એવું નથી કે. તો પછી મગ બાથરૂમમાં ગયા ને કંઈક બાથરૂમમાં પડી ગયા તો કંઈક પ્લાસ્ટર કે કંઈ વાગ્યું હોય તો કે ના એવું નથી. તો પછી ખેતરમાં ગયા કોઈ ઝાડ પર ચડ્યા હોય ને ત્યાંથી પડ્યા હોય ને આ જડબું મગ તમારે ફ્રેક્ચર થઈ ગયું તો કે ના મનોહરભાઈ એવું નથી. તો પછી છે કઈ રીતે આ જડબામાં ફ્રેક્ચર તો કોઈને હાથે થાય પગે થાય એ તો સમજ્યા પણ આ જડબામાં ફ્રેક્ચર કઈ રીતે થયું. મને કે મનોહરભાઈ વાત જવા દો ને યાર કે દૂધ પીતો તો એમાં કે છે આ ફ્રેક્ચર થઈ ગયું. એટલે એમાં કે દૂધ પીતા પીતા ફ્રેક્ચર થાય. પહેલી વાર સાંભળ્યું કે માણસ દૂધ પીતો હોય ને મગ દૂધ પીતો પીતો પડી ગયેલા. તા કે ના ના મનોહરભાઈ એવું નથી કોઈ કહેશો ના તમે. મગ છે શું એ તો કહો તમે. તા કે ના દૂધ પીતો હતો ને એમાં ભેંસ ઉપર બેસી ગઈ. મિત્રો સમજાય તો તમારા નસીબ, ના સમજાય તો મારા ભોગ. મીડિયો આવતા મિત્રોમાં ફરી મળીશું. ત્યાં સુધી મનોહર પટેલના જય ભારત જય હિન્દ.